સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ સાતમો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. હે નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. હે નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. સહજાનંદ દીન દયાળુ કે ભજ મન સ્વામી નારાયણ. હર સહજાનંદ પરમ કૃપાળુ કે ભજ મન સ્વામી નારાયણ. સહજાનંદ પરમ કૃપાળુ કે ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ દર્શન કરતા દુઃખ હરે રે જીરે દર્શન કરતા દુઃખ હરે રે જીરે દર્શન કરતા દુઃખ હરે. પ્રથમ નમન પર બ્રહ્મ ને અન જે છે એક જ સર્વાધાર નામ જેનું ઘનશ્યામજી અને સહજાનંદજી સાર નારાયણ નીલકંઠજી પુરુષોત્તમ પણ નામ બવજળ પાર ઉતારવા સ્વામી નારાયણ નામ આપો વાણી રસ ભરી અનવિમળ મતિ અવિનાશ ચરણ વંદી આદર કરો સત્સંગ મનોરંજન પ્રકાશ જેમ રવિ મંડળે રજની નહીં અને શશિ મંડળે નહીં તાપ
सत्यम मूर्ति महाराज ने हरण सर्वे संताप। जीवन नी अंदर लोको दरेक वस्तु लेवा जाए तो सारा में सारी टकाव अने मोगी वस्तु खोरे छे। तो घणी एक भैया मने पूछू जगत में मोघा मोगू छू, तो कोई जवाब आपे भाई सोनू मोगू, बीजो भाई के प्लेटिनम मोगू, कोई कैसे जमीन मोगी, कोई कैसे जीव मोगो, तो एक भाई कैसे हवा मोगी। हवा ये मोटी दवा, हवा वगैरह कशु चाले से गमे व्यक्ति सीरियस थी जाए हॉस्पिटल में लई जाओ एटले ने स्पेशल रूम नी अंदर दाखल करे अने तरतज नाक नी अंदर टोटियो गाली ने हवा ना बाटला चढ़ाई दे। कोई जगह घी ना बाटला चढ़ायेला जोया भाई? એટલે કહ્યું છે કે મોટા મોટી દવા એનું નામ હવા। પણ હવા તો જગતની અંદર મળે છે ભાઈ, ટાયરમાં હવા ભરવી હોય તો ભરી આપે છે, હવા તો પરમાત્માએ મફત આપી, પણ મોઘા મોઘો સમય છે। અંગ્રેજો કહેતા ટાઈમ ઇઝ મની, મની એટલે પૈસો મળશે પણ સમય નહીં મળે। ગયું ધન સોંપડે ગયો વળે છે વાણ, પણ ગયો અવસર આવે નહીં ને ગયા નહીં આવે પ્રાણ। જ્યાં સુધી જીવનની અંદર પરમાત્માએ આયુષ આપ્યું છે, સમય આપ્યો છે, શરીરમાં શક્તિ આપી છે, ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન, પરમાત્માનું સ્મરણ, પરમાત્માની સેવા આ બધી વસ્તુ જીવનમાં અપનાવી લેવી જોઈએ। સમય ચાલ્યો જશે પછી કોઈનું જોર ચાલવાનું નથી। એક ગરીબ બ્રાહ્મણ એને દીકરી પરણાવવાની, એટલે રાજાની પાસે ગયો કે રાજા મારે દીકરી પરણાવવાની છે, ઘણી ઘણી જગ્યાએ મેં ભિક્ષા માગી પણ દીકરીનો લગ્ન થાય એટલું ધન મળ્યું નથી। રાજા કહે છે ભાઈ તું ચિંતા ના કરીશ, આપણો ખજાનો છે તેની અંદરથી સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકમાં જેટલું ધન તારાથી લઈ જવાય એટલું તું લઈ જા। પેલો બ્રાહ્મણ રાજાનો જો ખજાનો તો ત્યાં પહોંચી ગયો, જુદા જુદા રૂમ જુદી જુદી ધન સંપત્તિથી ભરેલા છે। પહેલો રૂમ ખોલ્યો તો અંદર નારા તાંબાના રૂપિયા, પેલા બ્રાહ્મણે બધા કોથળા ભરીને સીવીને કમ્પ્લીટ કર્યા, લગભગ 2 કલાકનો સમય જતો રહ્યો। પછી બીજો રૂમ ખોલ્યો તાર અંદર ચાંદીના રૂપિયા જોયા, એટલે બ્રાહ્મણનું મન લલચાયું કે તાંબા કરતો ચાંદી મોંઘી, એટલે એણે બધા કોથળા ઠાલવી કાઢ્યા અને એ કોથળાની અંદર ચાંદીના રૂપિયા ભર્યા। બીજા 2 કલાકનો સમય ચાલ્યો ગયો, પાછો ત્રીજો રૂમ ખોલ્યો તો અંદર સોનાના રૂપિયા જોયા, એટલે વધારે લાલચ પેઠી કે ભાઈ સોનું મોંઘું। બીજા કોથળા એની પાસે હતા નહીં, એટલે કોથળાના મોળા ખોલીને કોથળા ઊંધા પાડીને બધા ચાંદીના રૂપિયા ઠાલવી નાખ્યા અને કોથળાની અંદર સોનાના રૂપિયા ભર્યા, એમાં 2-3 કલાકનો સમય ચાલ્યો ગયો। પાછો ચોથો રૂમ ખોલ્યો તો એની અંદર હીરા માણેક ઝવેરાત, બ્રાહ્મણને લાલચ પેટે કે સારામાં સારી વસ્તુ તાર રૂમમાં છે, એટલે એણે બધા કોથળા ઠાલવીને હીરા ભરવાના ચાલુ કર્યા। એમાં સાંજના 7 વાગ્યાનો સમય થઈ ગયો, રાજાના સિપાઈઓ આવ્યા, બ્રાહ્મણને પકડીને બહાર કાઢ્યો। બ્રાહ્મણ કહે છે પૈસા બજો, પૈસાનો માલ ઘેર નથી લઈ ગયો, તો 12 કલાક તમે કર્યું શું? કોથરા જેવું છે, કોઈનું 2.5 મણનું હોય તો કોઈનું 3.5 મણની ગુણ જેવું હોય, કોઈની મોરસ ની 5 મણની ગુણ હોય એવું શરીર હોય, હલકું હોય કે ભારે હોય, પણ શરીર ની અંદર આપણો સમય બધો ખાવા પીવામાં જ જતો રહેશે। સોંજે કે છે ભાઈ ભાખરી બનાવીને શાક બનાવ્યું, તે ખાધું એટલે પાછું શરીર રૂપી કોથળો ભર્યો, પાછો સવારમાં ઠાલવ્યો સંડાસમાં જઈને, પાછા બપોરે કે સાંજ ખમણનું જમણ, પાછા સોંજે પાછું ખાલી કર્યું, એટલે ભરવામાં ઠાલવામાં સમય ચાલ્યો જાય છે। એટલે સમયનો ઉપયોગ કરી લેવો। એક ભાઈને નોકરી ખોરવી હતી, તે વણઝારાને ત્યાં ગયો, વણઝારો કે છે ભાઈ આ 100 પોઠિયા છે, એ 100 પોઠિયાનું ત્યારે ધ્યાન રાખવાનું, રાત્રે એ બધા બેસી જાય ને પછી તારે ઊંઘવાનું,
સારું કે છે. એટલે રાત્રે આપણે ચોકી કર્યા કરે, વારા પરથી 60-70-80 પોઠિયા બેસી ગયા, થોડે થોડે 90 પોઠિયા બેઠા, 99 પોઠિયા બેસી ગયા, ફક્ત એક જ પોઠિયો ભૂખ્યો રહી ગયેલો તે ફર્યા કરે, બેસે નહીં. પેલા માણસે વિચાર કર્યો કે આ પોઠિયાને જ્યાં સુધી નહીં બેસાડું ત્યાં સુધી ઊંઘવાનો સમય નહીં મળે. એટલે એણે પોઠિયા ઉપર દબાણ કરીને પોઠિયાને બેસાડ્યો, પણ બહુ દબાણ કર્યું, પેલો પોઠિયો ગબડી પડ્યો, અને ગબડ્યો એટલે એનો ધબાકો થયો. એ ધબાકાનો અવાજ સાંભળીને બીજા 5-25 પોઠિયા ઊભા થઈ ગયા. પછી તો આખી રાત બેન માથે પડી, 5 પોઠિયા બેસે તાર બીજા પાછા 10 ઊભા થાય, એમ આખી રાતનો સમય ચાલ્યો ગયો પણ ઊંઘવાનો સમય મળ્યો નહીં. એમ આપણા જીવનની અંદર પણ એવું છે કે ઘણાને આપણે કહીએ કે ભાઈ વડતાલ ક્યારે આવશો, ડાકોર ક્યારે આવશો, સત્તાધાર ક્યારે આવશો, તા કહે છે આ ઘઉંની સિઝન પતી જાય ને પછી આવીશું. ઘઉંનું કામ પતે તા કહે છે વહુ મોદી થઈ, પાછા વહુને દવાખાનામાં લઈ જાય, એને ઓપરેશન કરાવે. એનું કામ પતી ગયું તા કહે છે ભાઈ મેરેજ સેટ કરવાનો, મેરેજ સેટ કરે તા પાછા કેવું છૂટાછેડાનો પ્રોબ્લેમ થયો. ત્યારે જાત જાતના તમે જો ઉપાધ્યો જ આવે છે, છોકરો લગ્ન થયા પછી દીકરો ના હોય એટલે એની મુશ્કેલી, એટલે પાછા દોડાદોડ કરે, શેર માટીની ખોટ તે બિચારા જઈ તે મૂકે દોટ. પછી માતા મહાદેવની કે કોઈ સંસાધુની કૃપા થાય, અને ઘેર દીકરો એટલે સન સન થાય, દીકરો ઇંગ્લિશમાં સન કહે છે. પછી એ દીકરો જરા મોટો થાય એટલે પાછા સ્કૂલમાં એડમિશનની ચિંતા, એટલે પાછું એડમિશન મળ્યું તા કે હવે ટ્યુશન કરાવવું પડશે, એટલે સારા પ્રોફેસરને ખોરીને ટ્યુશનમાં મોકલે, પણ છોકરો કે લેસન કરતો નથી એટલે પાછો મારીને લેસન કરાવે. લેસન કરે ત્યાર પછી અમોને અમોય અને કંઈક ફેશનમાં ફસાઈ ગયો, એટલે જાત જાતની ફેશન, અને પાછો વળગી ગયો વ્યસન, અને વ્યસનથી જ્યારે શરીર થયું ખરાબ, પીતો થઈ ગયો શરાબ, શરીરમાં રોગ પેસી ગયો, એટલે કે સાહેબ એને મિશનમાં લઈ જાઓ હોસ્પિટલમાં. ત્યારે એ વિચાર કરો જગતની અંદર સમય એમાં ચાલ્યો જાય છે, એક વસ્તુ કરો ત્યારે બીજી પાછી રેડી જ થઈ ગઈ હોય અધૂરું કાર્ય. એટલે સર્વ જગતની અંદર પૂર્ણ કામ પરમાત્મા છે, એનું નામ છે પૂર્ણ કામાય નમઃ. એટલે જેણે પરમાત્માનો યોગ કર્યો એનો કાર્ય પૂર્ણ થાય, અને એટલે જ જગતની અંદર જાત જાતની વિદ્યાઓ છે, પણ એમાં મોટા મોટી વિદ્યા બ્રહ્મ વિદ્યા ગણાય છે. કોઈ BA થાય, કોઈ MA થાય, કોઈ LLB થાય, કોઈ FRC થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ એક્ટર થાય, પણ વ્યક્તિનું જ્યારે મરણ થાય છે ત્યારે આત્માની સાથે વિદ્યા જતી નથી, શરીરને બાળી દે છે, વિદ્યા પણ બળી જાય છે. બીજા જન્મની અંદર જ્યારે આત્મા આવે ત્યારે નવેસર વિદ્યા ભણવી પડે છે, કેમ કે માયિક વિદ્યા છે એટલે એનો નાશ થાય છે. પણ પરમાત્મા સંબંધી જે વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યા છે. જેમ કાથની દોરડી સરગી જાય પણ એનો ઓબળો સરગતો નથી, એમ આત્માની સાથે જનાર વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. એટલે કોઈ કહ્યું છે કે બધી વાતો છે પણ ઊંચા ઊંચી વાત પરમાત્માની છે. એટલે જગતની અંદર એવી કહેવત છે કે પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નથી, કાળ માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી, કૃષ્ણ કમોદના ભાત જેવો બીજો કોઈ ભાત નથી, સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી, અને શ્રીહરિની વાત જેવી બીજી કોઈ વાત નથી. પરમાત્માની વાત જેણે સાંભળી એને જગતની અંદર મોટી પદવી મળે છે, ગમે એવું દુઃખ હોય તે પણ ટળી જાય છે. એક ગામની અંદર સપ્તાહનું આયોજન કરેલું, કથા વંચાય છે, ત્યાંથી 4 ચોર રાત્રે નીકળ્યા. તો ચારે ચોરે વિચાર કર્યો કે ગામની ભાગોળે તો લોકો બેસી ગયા છે, જવાનો રસ્તો રહ્યો નથી, અને જો કોઈ જાણી જશે કે આ ચોર લોકો છે તો મારીને હાડકો ભાગી નાખશે. એટલે આ ચારે ચોર કથા સાંભળવા માટે ત્યાં બેસી ગયા કે કથા ઉઠશે ત્યારે લોકોની સાથે સાથે ચાલ્યા જઈશું. થોડી વાર બેઠા છે એમાં એક થોડી વાતમાં એમણે મહારાજના મોળેથી વાત સાંભળી કે પરમાત્માના ગુણ છે, અપાર છે. અસિત ગિરી સમમ સાત કજ્જલમ સિંધુ પાત્રે, કે સાત સમુદ્ર કી મસી કરો લેખની સબ બનરાય, ધરતી સબ કાગદ કરો પણ હરિગુણ લિખા ન જાય. પરમાત્માના ગુણ અપાર છે. થોડી વારથી મહારાજે પાછી બીજી વાત કરી, પરમાત્માના ગુણ ને પરમાત્માનું સ્વરૂપ શાંતિમય છે જ્યારે જગત બધું દુઃખરૂપ છે.
પરમાત્મા સુખરૂપ છે, જગત બધું દુઃખરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ છે એ આશીર્વાદરૂપ છે, જ્યારે જગત બધું શાપરૂપ છે. મહારાજે આવી વાત કરી કે પરમાત્માનું સ્વરૂપ છે એ તેજસ્વી છે, જ્યારે જગતમાં અંધકાર છે. આવી બધી વાત સોંપણીને ચારે ચોર ત્યાંથી ચાલ્યા. ચારે ચોરે વિચાર કર્યો કે બીજા ગામમાં જઈશું. તે ગામની અંદર પણ કોઈ ખેલ ચાલુ હતો એટલે ગામ બધું જાગતું, ત્યાં પણ ચોરી કરવાનો એમને યોગ મળ્યો નહીં. ત્યાંથી આગળ ચાલ્યા તો એમણે વિચાર કર્યો કે હવે તો સવાર થઈ ગયું, આપણે ચોરીનો ધંધો થયો નહીં. તો જગતની અંદર લોકો એવું માને છે કે જે બને બાવા એને જગત આપે ખાવા, લોક કરે વાવા, માટે ચાલો બાવા બની જઈએ. ચારે ચોરે ભગવો કપડો પહેરી લીધો છે, જગતને છેતરવા માટે ઢોંગી સાધુ બની અને ગામની અંદર પ્રવેશ કર્યો. તો જગતમાં એક દ્રષ્ટાંત એવું છે, ખોટી ભક્તિ પણ કરનારને ભગવાન જો ફળ આપતા હોય તો સાચું કરનારને નહીં મળે. એક ચોર હતો, બહુ પાપી, મોટી મોટી ચોરી કરે, કોઈથી પકડાય નહીં. તો રાજાએ નક્કી કર્યું કે આ ચોરને જે પકડી લાવશે ને મારું અડધું રાજ હું ઇનામ આપીશ. પણ કોઈ એવો માણસ ઊભો ના થયો કે ચોરને પકડી લાવે. છેવટે રાજા અને પ્રધાન બંને નક્કી કર્યું કે આજે રાત્રે આપણે ચોરને પકડવા માટે જઈએ. વેશ પલટો કરીને ઘોડા ઉપર બેસી અને રાજા અને પ્રધાનજી બંને ચોરને પકડવા નીકળ્યા. ત્યારે પેલો ચોર તે જ રાત્રે રાજાનો ખજાનો તોડી જે માલ મળ્યો તે માલનું પોટલું બાંધી માથા ઉપર ઉંચકીને ચાલ્યો. જે રસ્તેથી રાજા અને પ્રધાનજી જાય છે તે જ રસ્તે સામે પેલો ચોર આવે છે. જગત એવું કહે છે કે ચોરને ચાર આંખો હોય. ચોર સમજી ગયો કે સામે આવનાર વેશ પલટો કરીને ઘોડા પર આવે રાજા જ છે પોતે, અને જો મને પકડશે તો મારે મારીને હાડકો ભાગી નાખશે. એટલે ચોર પોતે મોતથી બચવા માટે જે માલ હતો એ બધો થોરની વાળની પાછળ ફેંકી દીધો, કપડો કાઢીને ફેંકી દીધો અને શરીર ઉપર ધૂળ ચોપડી અને ગોરી બાવો હોય એવો વેશ લઈને ઝાડ નીચે બેસી ગયો. આંખ મીચીને ધ્યાન લગાવીને બેઠો છે. રાજા અને પ્રધાન બંને ઘોડો લઈને ત્યાં આવ્યા. પ્રધાનજી બોલ્યા કે મહારાજા, જુઓના તપસ્વી મહારાજ, શરીર પર કોઈ વસ્ત્ર પહેર્યું નથી, ઉપર પડે છે કડકડતી ઠંડી, નથી પહેર્યો લંગોટ કે નથી પહેરી બંડી, અને મહારાજ પડ્યા છે તપ કરવા મંડી. આહા, તો જબરા મહારાજ છે. આ મહારાજ જો આશીર્વાદ આપે તો આપણે ચોર પકડાઈ જાય. એટલે રાજા પોતે ઘોડા પરથી નીચે ઉતર્યા, પ્રધાનજી પણ ઘોડા પરથી નીચે ઉતર્યા. બંને પેલા મહારાજની આગળ જઈને પ્રણામ કરે છે. પાંચ પાંચ વખત પ્રણામ કર્યા, પાંચ પાંચ પ્રદક્ષિણા કરી અને માગણી કરી કે મહારાજ આંખ ખોલીને અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મહારાજે વિચાર્યું કે જો હું આંખ ખોલીશ તો આ રાજા ઓળખી જ જશે કે આ તો એક નંબરનો ચોર છે. વ્યક્તિ કેવી છે ને એની આંખ ઉપરથી ખબર પડે. તનકી નાળી કરગ્રહી, મનકી નાળી બેન, અંતર્ગત કી ફલસરામ કહી દે થે નેન. માણસ સાજો છે કે મોદો છે એની નાળી કઈ આપે, એના મનમાં શું ભર્યું છે એની વાણી કઈ આપે, અને એના અંતરમાં શું છે એની આંખ કઈ આપે. જગતની અંદર તમે જુઓ તો સાધુ સંતોની આંખ નાના બાળક જેવી નિર્દોષ હશે, ચોર લોકોની આંખ, ડાકુની આંખ જરા લાલ હશે, બુદ્ધિશાળી માણસની આંખ નાની હશે, જરા સુરવીરની આંખ મોટી હશે, અને જેણે કાળો કરમ કર્યો હશે એને આંખની ચારે બાજુ કાળો કુંડારો હશે. આ બધી નિશાની છે કુદરતની. એટલે વ્યક્તિ કેવી છે એની આંખ ઉપરથી ખબર પડી જાય. એટલે પેલા ચોરે આંખ ખોલી નહીં, આંખ મીચીને બેસી રહ્યો છે. રાજાએ પોતાના ગળાની અંદરથી 100 તોલા સોનાનો હાર હતો એ કાઢી અને ચોરના પગ આગળ મૂક્યો. રાજા તો જાણે છે કે આ મહારાજ છે એમ જાણીને મૂક્યો છે. વારે વારે વંદન કરીને રાજા બોલ્યા કે મહારાજ, કૃપા દ્રષ્ટિ કરીને એવા આશીર્વાદ આપજો ચોર પકડાઈ જાય, અને જે પણ વસ્તુની જરૂર પડે તો તમે રાજ દરબારમાં આવજો, તમારા માટે દ્વાર ખુલ્લો છે. પગે લાગીને રાજા ચાલ્યા ગયા છે, પ્રધાનજી ચાલ્યા ગયા. પેલા ચોરે આંખ ખોલી છે તો પોતાના પગ આગળ 100 તોલા સોનાનો હાર દીઠો. ચોર વિચાર કરે છે કે મોતથી બચવા માટે ભક્તિનો મેં ઢોંગ કર્યો, ખરેખર હું ભક્ત નથી, કોઈ તપસ્વી નથી કે કોઈ સંત નથી,
પણ મોતથી બચવા માટે પલાઠી વાળીનો આંખ મીચીને બેસી ગયો તો રાજા જેવી વ્યક્તિ જે મને મારવા નીકળેલી તે મારા ચરણમાં નમી પડી, 100 તોલા સોનાનો હાર મૂક્યો. ચોરનું મન પરિવર્તન થઈ ગયું કે ખરેખર જો હું સાચી ભક્તિ કરીશ તો મને શું નહીં મળે, એક ધતિંગ કરવાથી આટલું મળ્યું. એટલે ચોરે સવારમાં પેલા ચોરેલા માલનું પોટલું લીધું, રાજદરબારમાં પહોંચી ગયો, પોટલું પાછું આપ્યું છે અને રાજાને કહે છે ગઈ રાત્રે તમને જે મહાત્મા મળ્યા હતા તે મહાત્મા નહીં પણ હું જાતે ચોર. એક પ્રભુના નામ ઉપર મોતથી બચવા માટે હું ધતિંગ કરીને બેઠો તો તમે મને નમી ગયા, મારું મન પરિવર્તન થઈ ગયું કે આજથી મારે હવે ચોરી કરવી નથી, બસ પ્રભુ શું મને નહીં આપે માટે આ માલ છે લઈ લો. રાજાનું પણ મન પરિવર્તન થઈ ગયું કે ચોર જેવો ચોર જો સુધરી જતો હોય તો આ જે ધન ભેગું કર્યું છે એ લોકોના હિત માટે વાપરવું જોઈએ. રાજાએ રાજ્યનો સારો સારો કાર્યોની અંદર પરોપકારની અંદર એ બધું ધન વાપર્યું. ત્યારે પેલા ચાર ચોર પણ સંત બનીને ગામની અંદર પ્રવેશ કર્યો છે, પ્રભુના નામની ધૂન કરતા કરતા ગામોમાં બેઠા છે. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, અરે નારાયણ સ્વામી નારાયણ, 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 નારાયણ નારાયણ, નારાયણ સ્વામી 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 નારાયણ, નરનારાયણ દેવની જય. નારાયણ ધૂન કરતા કરતા પેલા ચારે બનાવટી બાવા ગામની અંદર પ્રવેશ કર્યો છે. ગામના રાજાએ વિચાર્યું કે હો હો, કોઈ મોટા સંતોની મંડળી આવી છે, રાજ્ય તરફથી એમને સીધું સામાન આપ્યો, ઉતારો આપ્યો છે, સર્વે વ્યવસ્થા કરી આપી, રાત્રે મોટો મંડપ બનાવ્યો, ગુરુજીને ગાદી ઉપર બેસાડ્યા છે. રાણીએ વિચાર કર્યો કે અજાણ્યા મહારાજને ગુરુ બનાવાય નહીં, એમની પરીક્ષા કરવી જોઈએ. એટલે રાણી પોતે ઘડાની અંદર સાપને પૂરી અને ઉપર કપડું બાંધી દીધું છે એ ઘડો લાવીને સભામાં મૂક્યો કે મહારાજ આ ઘડાની અંદર શું છે જવાબ આપો, જો સાચો જવાબ પડશે તો 125,000 રૂપિયા ભેટ આપીશું અને જો જવાબ સાચો નહીં પડે તો ઘાણી પૂરીને તેલ કાઢીશું. ત્યારે પ્રભુનો માર્ગ છે ને બહુ સુરવીરતાનો માર્ગ છે, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને, એમાં મોતને પણ ભેટવાની વારી આવે છે ભાઈ, આ તો હરિનો માર્ગ છે. પેલા ચારે સંતો વિચાર કરે છે કે આપણે તો બનાવટી બાવા થયા છીએ, ભગવાન શું છે શાસ્ત્ર શું છે એ કંઈ ખબર નથી, પણ એક પેટના પોષણ માટે આ ઢોંગ કર્યો છે. દરેકને જ્યારે મુશ્કેલી આવે ને ભાઈ ત્યારે સૌ ભગવાનને યાદ કરે છે. દુઃખ મેં સુમિરન સહુ કરે પણ સુખમાં કરે ન કોઈ,
જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. માણસ મોદો થાય ને ત્યારે ડોક્ટર કહે છે કે તમને ટાઈફોઇડ થયો છે ભાઈ, મોસંબી ચૂસવી પડશે, જો ખોરાક લીધો ને તો ઉથલો મારશે. તો 20-22 દિવસ સુધી મોસંબી ઉપર એનું જીવન ગુજારે, પણ જ્યારે સાજો થઈને ઘેર આવે ત્યારે મોસંબીને બદલે બેઠો બેઠો બીજો ચૂસે. તાર ઘેર આવીને મોસંબી ચૂસે તો વાંધો આવવાનો જ ભાઈ. પણ આ જગતનો નિયમ જ એવો છે કે દુઃખ આવે ત્યારે પ્રભુને યાદ કરે છે. પેલા ચારેય બનાવટી બાવાએ ભગવાનને યાદ કર્યા છે કે પ્રભુ અમારી લાજ રાખજે, જો જવાબ નહીં આવડે તમને ગાણીમાં પૂરીને તેલ કાઢશે. અત્યાર સુધીનો કીર્તનો એવું કહે છે કે જેણે ભગવાનને યાદ કર્યા એની લાજ ગઈ નથી. હરીને ભજતા હજી કોઈને લાજ જતા નથી જાણી રે. હરીને ભજતા નથી જાણી રે. હરને ભજતા હજુ કોઈ ને લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સમળિયાની શાન વધે વેદ વાણી રે. જેણે જેણે પ્રભુને યાદ કર્યા છે, યાદ શબ્દનું અવળું વાંચો તો દયા શબ્દ થાય છે. જેણે યાદ કર્યા એની ઉપરવાલાએ દયા કરી છે, એની લાજ નથી જવા દીધી. સળગતી હોળીની અંદર પ્રહલાદજીએ યાદ કર્યા તો પ્રહલાદજી આગની અંદરથી જીવતા નીકળ્યા અને એમનો ફોઈ સળગી ગયો. સળગી ગયો ફોઈ, જગમાં આબરૂ ખોઈ. આજે હોળીકાન કોઈ યાદ નહીં કરે, પણ પ્રહલાદને યાદ કરે જ ભાઈ. એના લીધે આ દેશમાં બે રજા પડે છે ને, હોળીને ધૂળેટી, ધોણી ચણા ને ખજૂરને લહેર કરે મજૂર. તો જેણે જેણે યાદ કર્યા, મીરાબાઈના હાથમાં ઝેર કટોરો રાણાએ આપ્યો, તો મીરાબાઈ વાલાને યાદ કર્યા છે તો ઝેરનો અમૃત થયો. બાકી મીરાબાઈ કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ભણવા નતો ગયો, તે પોઈઝનનું અમૃત બનાવે. હજુ સુધી ઇન્ડિયા, અમેરિકા, જાપાન, જર્મની કોઈ દેશના વૈજ્ઞાનિકો ઝેરનું અમૃત નથી બનાવી શક્યા. એ આપણા મીરાબાઈએ ઝેરનું અમૃત બનાવ્યું. એ શક્તિ વાલાના નામ સ્મરણમાં છે, પ્રભુની ભક્તિમાં છે. તો આ ચારેય બાવાઓએ પ્રભુને યાદ કર્યા છે. પછી પહેલા નંબરના બાવાએ જવાબ આપ્યો કે રાણીબા, આ ગળાની અંદર જે છે એ કાળરૂપ છે. પેલા કથાનો શબ્દ યાદ આવ્યો કે દરેકના મસ્તક ઉપર કાળ ભમી રહ્યો છે, એટલે ઘડાની અંદર જે છે કાળરૂપ છે. પ્રભુને યાદ કરીને તો બોલ્યા. રાણીબા ખુશ થઈ ગયો કે અંદર સાપ છે, જેને કરડે એનો કાળ ભમી જાય. એટલે પહેલા મહારાજ પાસ થઈ ગયા. બીજા મહારાજને પૂછ્યું કે આ ઘડાની અંદર શું છે, તો ઘડાની અંદર જે છે એ ઘણું લાંબુ લાંબુ છે, કારણ કે એમણે સાંભળેલું ભગવાનના ગુણ અપાર છે, બહુ લાંબા છે, એટલે ઘડામાં જે છે લાંબુ લાંબુ છે. રાણી બાએ એમને પણ પાસ કર્યા, કેમ કે ઘડાની અંદર જે સાપ છે એ ઘણો લાંબો હતો. ત્રીજા મહારાજને પૂછ્યું કે આ ઘડાની અંદર શું છે, ત્યારે ઘડાની અંદર જે છે એ દુઃખરૂપ છે. કે જગતમાં ભગવાન એક જ સુખરૂપ છે, બાકી બધું દુઃખરૂપ છે.
રોણીબાએ એમને પાસ કર્યા કે ખરેખર ગળામાં સાપ છે, જેને કરડે એને દુઃખ થાય. ચોથા મહારાજને પૂછ્યું કે અંદર શું છે? એ મહારાજે કહ્યું કે અંદર જે છે એ સાપરૂપ છે, ભગવાન એક જ આશીર્વાદ રૂપ, બીજું બધું શ્રાપરૂપ. રોણીબાએ એમને પણ પાસ કર્યા. ચારે ને સવા સવા લાખ રૂપિયા ભેટ આપી. પેલા ચારે બાવાએ વિચાર કર્યો કે બસ હવે બહુ રહેવામાં મજા નથી, રજા લઈને તો ઉપડી ગયા, કે પ્રભુના નામ ઉપર જો ધતિંગ કરીને આટલી ભક્તિ કરી તો પણ સવા સવા લાખ રૂપિયા મળ્યા, માટે ભગવાન ભજવામાં હવે લેટ પડવું નહીં. અત્યારે દુનિયામાં બધે લેટ થઈ જાય છે, ગાડીઓ લેટ થઈ જાય, માણસો લેટ થાય. કેમ કે પહેલેથી જન્મે ત્યાંથી જ લેટ શબ્દ આવે છે. છોકરું જન્મે એટલે લખવા માટે સ્લેટ, એમાં જો પાછળ લેટ આવ્યું. જમવાની પ્લેટ, એમાં પાછું લેટ શબ્દ જોઈન્ટ થઈ ગયો. ચોકલેટ, આમલેટ, તમે જો બધા ગેસલેટ, જગતના શબ્દો જુઓ, કમ્પ્લેટ, બધા શબ્દોમાં લેટ આવે છે એટલે માણસો બધે લેટ પડે છે. પણ લેટ નહીં પડવું. જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહેતા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે, હે મૂઢમતેના માણસ તુવાળાનું ભજન કરી લે, કાળ કોને ક્યારે કોર્યો કરી જશે નક્કી નથી ભાઈ. ખડાશીર કાલ સાવેરી કરેગા ખાખ કી ઢેરી. માણસ ગમે એવો મોટો હોય પણ ક્યારે ખલાસ થઈ જશે નક્કી છે. અત્યારે માણસને થોડી સંપત્તિ આવે, થોડી સત્તા આવે એટલે અભિમાન આવી જાય, કે જેમ એક ભાઈ દારૂ પીતા, તે થોડો દારૂ કોળિયામાં વધેલો, તે ઘરની અંદર ઉંદર હતો તો ઉંદર આવીને દારૂ પી ગયો. પછી તો ઉંદર ખુશ થઈ ગયો, કહો મારા જેવો દુનિયામાં કોઈ નહીં. કુદા કુદ કરતો ઉંદરડો બહાર નીકળ્યો તો બહાર એક બિલાડી તાકી રહેલી, તે લપ દઈને પેલા ઉંદરડાને ઉઠાવી લીધો, ઓમ સ્વાહા એને ખાઈ ગઈ. એટલે સંતોએ કીર્તનમાં લખ્યું છે ભાઈ, જેમ ઉંદરડે દારૂ રે પીધો મસ્તાનો થઈ ડોલે જી, બાર તાકી રહી બિલાડી લે તો વાર ન લાગે જી. જેમ ઉંદરડે દારૂ રે પીધો મસ્તાનો થઈ ડોલે જી, બાર તાકી રહી બિલાડી લે તો વાર ન લાગે જી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી, આવ્યા ત્યારે શું લાવ્યા તા શું લઈ જાશો સાથે જી. જગતની અંદર જે દુઃખી થાય છે પોતાની ખોટી મોટેથી, ખોટી વાહવા કેવડાવવામાં દુઃખી થાય છે. જેટલા નાના બનશો ને એટલી કિંમત વધશે. ઘરમાં નાનું બાળક હોય ને એને સૌ તેડીને રમાડે, પણ 80 વર્ષના ડોસા એકના એક હોય એમને કોઈ તેડીને રમાડે? નાનું ઘડિયાળ હોય એને સૌ કોણે બોધીને ફરે, પણ મોટું ટાવર બોધીને કોઈ ફરે? એ તો કલાકે કલાકે ડંકા વગાડે એવો ટાવર, ગામમાં એનો જબરો પાવર, પણ કોઈ કોણે ટાવર ના બોંધે, નાનું ઘડિયાળ બોંધે. એમ નાના બનશો તો ભગવાનને વાલા લાગશો ભાઈ. જેણે જેણે ભગવાનની આગળ મોટે રાખી નથી એને ભગવાન મળ્યા છે. અમરીશ રાજા જો આ પૃથ્વી ઉપર થઈ ગયા. અમરીશ રાજા પોતે પરમાત્માને રાજી કરવા માટે જાતે કુએથી પાણી ખેંચી લાવતા. અમરીશ રાજાને હતી રાણી, પણ જાતે ખેંચી લાવ્યા પાણી. પોતાને હતી વહુ, તો જાતે દરવા બેઠા ઘઉં. ઘંટીએ જાતે બેસીને ઘઉં દળે છે,
પરમાત્માના થાળ માટે લોટ તૈયાર કરે છે. અમરીશ રાજાના શરીરે પસીનો વળે છે. તે વખતે આવી લાઈટનો જમાનો નહીં, ઉપર પંખા નહોતા. તો પરમાત્મા પોતે અમરીશ રાજાના દરબારમાં પધાર્યા છે. અમરીશ રાજા બેઠા બેઠા ઘંટી ફેરવે છે, શરીરે પસીનો વળે છે. પસીનો સુકાવવા માટે પરમાત્મા પાછળ ઉભા ઉભા વીજળો લઈને વાયરો નાખે છે. અમરીશ રાજા તૈયાર કરે લોટ, તાર વાલે વૈકુંઠ માંથી મૂકી દોટ, વાલો નોખે વાયરો, જબરો જમેલો ડાયરો. આ દ્રશ્ય જોવા લક્ષ્મી માતા પૃથ્વી પર પધાર્યા. લક્ષ્મીજી વિચાર કરે છે, વાહ મારા નાથ, 33 કરોડ જે 88,000 ઋષિઓ સંતો સત્યો મહંતો જે પ્રભુ તમારા ચરણની રજ માથે ચડાવે, એ તમે અમરીશ રાજાની સેવામાં હાજર છો. તો સાથી જે પરમાત્માની કરે સેવા, તો વાલો આવે એની ખબર લેવા. નાનામાં નાની સેવા માટે તૈયાર થવું જોઈએ. એ આપણા સંતોએ કીર્તનમાં લખ્યું છે, ભાઈ, દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સરવે જૂઠી માનની ટેકજો, તો નાનામાં નાની સેવા માટે જે તત્પર રહે છે તેની સેવામાં વાલો પણ તત્પર રહે છે. દક્ષિણ ભારતમાં એક જનાબઈ થઈ ગયો, એના રાજની અંદર સંતો આવે તો સંતોને રસોઈ બનાવવા માટે છાણોની જરૂર પડે. આ છાણોની સેવા કરતી આ બેન ગરીબ, પણ છાણો બનાવે ત્યારે રામ 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 બોલીને છાણો બનાવે. જીવનની અંદર કામ અને રામ બેને સાથે રાખે નમ યોગી. આખું જગતના લોકોને તમે પૂછો કે ભાઈ મંદિરમાં આવવું છે કથામાં આવવું છે, તો જવાબ આપશે મારે કામ છે, મારે કામ છે, મારે કામ છે. હરામ હોય તો એમ કે મારે રામ છે, કોઈને કામ ના હોય તો કે મારે આરામ છે, પણ કોઈ એવું નહીં કે મારે રામ છે. કામની સાથે રામ રાખે એવા બહુ ઓછા છે. તો આ જનાબાઈ છાણો બનાવે ત્યારે રામ રામ બોલીને છાણો બનાવે છે. એનો થાપેલો છાણો કોઈ ઉઠાવી ગયું, ચોરી કરી ગયું. જનાબાઈએ રાજની અંદર ફરિયાદ નોંધાવી છે કે રાજા સાહેબ, મારો ચોરાઈ ગયેલો છાણો મને પાછો મળવો જોઈએ. રાજા કહે છે કે તારા છાણા ઉપર કોઈ નિશાની હતી? જનાબાઈએ જવાબ આપ્યો કે મેં જે છાણો બનાવ્યો છે તે રામ રામ બોલીને બનાવ્યો છે. એ મારું છાણું જો કાન આગળ રાખશે ને તો એની અંદરથી રામ રામ એવો અવાજ નીકળશે. રાજાએ હુકમ કર્યો કે આ રાજની અંદર જેના જેના ઘેર છાણો હોય તે રાજ દરબારની અંદર આપી જાય. જો કોઈના ઘરમાંથી સંગ્રેલું છાણું નીકળશે તો ફોંસે ચડાવવામાં આવશે. રાજાનો હુકમ થયો એટલે તમામ લોકો છાણો જે હતો તે રાજ દરબારમાં મૂકી આવ્યા. પછી રાજા પોતે ઢગલામથી એક એક છાણું લઈને કાન આગળ ધરે છે. તો જનાબાઈનું થાપેલું છાણું આવ્યું ત્યારે એની અંદરથી રામ રામ રામનો અવાજ નીકળ્યો. આ એની સાબિતી થઈ. તો જે સેવા કરે છે એના કાર્યની સાથે રામ રહે છે, પણ નાનામાં નાની સેવા કરે તો, અને એની અંદર તત્પરતા રાખવી પડે. જો આળસ રાખી તો ઉપાધિ થાય. એક વંધળો માણસ હતો, એને કિલ્લાની અંદર પ્રવેશ કરવો એટલે એણે કોઈને પૂછ્યું કે ભાઈ આ જે કિલ્લો છે રાજનો એનો દરવાજો કંઈ છે? તો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે તમે આ કિલ્લાની દિવાલ ઉપર હાથ રાખીને ચાલો, અહીંથી તમે લગભગ 5-6 ગૌ ચાલશો ને એટલે મેઇન દરવાજો આવશે, એની અંદર પ્રવેશ કરજો. પેલો વંધળો માણસ
કિલ્લા ઉપર હાથ રાખીને ધીરે ધીરે ચાલે છે. ચાલતે 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 છ ગૌ પૂરા થયા અને દરવાજો જ્યારે આવ્યો ત્યારે વાંદડાના શરીરે ધાધર થયેલી, તે પેલો દિવાલ ઉપર મૂકેલો હાથ ઊંચો કરી લીધો અને શરીરે વલુડવાનું ચાલુ કર્યું. એ વલુડતો વલુડતો ચાલ્યો એટલે દરવાજો જતો રહ્યો. પછી દરવાજો દિવાલ ઉપર હાથ મૂકી અને પેલો વાંદડો ચાલ્યો. પછી છ એક ગૌ ચાલ્યો. કોઈ માણસ મળ્યો અને પૂછ્યું, ભાઈ હજુ સુધી દરવાજો કેમ ના આવ્યો? પેલા ભાઈએ કહ્યું કે દરવાજો છ ગૌ પાછળ રહી ગયો, તમે ક્યારના ચાલો છો? તા કે હું તો 10-12 ગૌ ચાલ્યો. તો કે તમે આ દિવાલ ઉપર હાથ રાખ્યો હતો? ભાઈ હાથ તો રાખ્યો હતો પણ વચ્ચે એક વાર વલુર ઉપડી તારા હાથ ઉઠાયો હતો, બસ તાર તે વખતે દરવાજો જતો રહ્યો. એમ 84 લાખ અવતારમાંથી મુક્તિ મળવાની નથી ભાઈ. મુક્તિ અપાવે એવો આ એક જ માનવ દેહ છે. એ માનવ દેહમાં જયારે ભગવાન ભજવાનો સમય આવે તારા જીવને વલુર ઉપડે. સંસારના કામરૂપી વલુર સંસારના સુખમાં ફસાઈ જાય એટલે ભગવાનને ભૂલી જાય છે ભાઈ. અને જગતમાં દરેક માણસો ફસાવાના ભાઈ. ગમે એવી ગાડી હોય ને તો કોઈ કાદવમાં ફસાઈ જાય, કોઈ રેતીમાં ફસાઈ જાય, એમ વ્યક્તિઓ પણ ફસાય છે. કંઈક ફસાઈ ગયા ગોરા ગોરા ગાલમાં, ગોરા ગાલ દેખીને એમાં મોહિત થઈ જાય, બધું ભૂલી જાય. કંઈક ફસાઈ ગયા ચટકતી ચાલમાં, આહા હા કે બહુ સુંદર ચાલ. તો કોકની સુંદર ચાલ પણ ત્યાં તારી શું કરવા બગાડી ચાલ, તું સીધી રીતે ચાલતો તો પાછા આઉટલાઈને ચાલતો થઈ ગયો. એટલે કંઈક ફસાઈ ગયા ગાલમાં, કંઈક ફસાઈ ગયા ચાલમાં, કંઈક ફસાઈ ગયા રૂપાના બાલમાં, કે આ બહુ માથાના બાલ સુંદર છે. કંઈક ફસાઈ ગયા સંગીતના તાલમાં, પણ જે ફસાયા રામમાં તે જવાના વૈકુંઠ ધામમાં. જે પરમાત્મામાં ફસાયા છે એનો ઉદ્ધાર થવાનો છે. બાકી દરેકને જગતની અંદર જુઓ તો મુશ્કેલી આવવાની છે. એટલે માણસે પોતાનો સમય સાચવી લેવો. ઘણા માણસો ધ્યાનથી સાંભળે ને આપણને પછી પૂછે, શું કહ્યું તમે, શું કહ્યું તાર ભાઈ, સમય કેમ બગાડાવું છું? એક જ વખત બોલવાનું અને એક જ વખત સાંભળી લેવું જોઈએ. એનું નામ હોશિયાર માણસ કહેવાય. એક રાજા બહુ હોશિયાર હતો પણ થોડો બહેરો. એટલે એણે પોતાના રાજમાં એવો કાયદો ઘડ્યો કે દરેકે જે વાત કરી હોય તે 10 વખત બોલવાની. દરેકને 10 વખત પ્રશ્ન પૂછવાનો અને એનો જવાબ પણ 10 વખત આપવાનો. લોકોને ઘણી મુશ્કેલી પડે પણ રાજાને કોણ આ વાત રજૂ કરી શકે કે રાજાઓમાં મુશ્કેલી છે? કારણ કે નાની બાબત માટે ઘણો સમય ચાલ્યો જાય એમાં, કે ભાઈ કેટલા વાગ્યા, 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 10 વાર બોલવું પડે. ત્યાં પેલો જવાબ આપે 5 વાગ્યા, 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 5 વાગ્યા. એમાં તો બસે જતી રહે. આવો કાયદો ઘડેલો દરેક ને 10 વખત બોલવું જ પડે. કોઈને ભૂખ લાગી હોય ખાવું હોય, ખાવા આપો, 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 10 વાર બોલે ત્યાર પછી પેલો સ્વામી એનું કાર્ય ચાલુ કરે. એટલે ઘણી મુશ્કેલી ઉભી થઈ. એટલે એક હોશિયાર માણસે વિચાર્યું કે રાજાને લાવીને લાવવો હોય તો આપણે ગોળશાળાની અંદર મોંઘા મોંઘા કિંમતી ગોળા છે એ ગોળશાળા સળગાવો. તે ગોળશાળાને આગ લગાડી. પછી તો એક ભાઈ દોટ કાઢતો કાઢતો રાજાના મહેલ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને રાજાને કહે છે કે રાજા સાહેબ, 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 રાજા સાહેબ. રાજા કે શું છે, 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 શું છે? ઘોડશાળમાં આગ લાગી છે, 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 ઘોડશાળમાં આગ લાગી છે. આના તે આટલું બધું લાંબુ કરવાનું? જાઓ જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો, જલ્દી ઓલવી કાઢો, 10 વખત રાજા બોલ્યો. બધા દોડા દોડ કરતા ને પહોંચ્યા ત્યાં સુધી બધા ઘોડા બળી ગયા. એટલે રાજાને પછી થયું કે આ કાયદો ખોટો ભાઈ, 10 વખત નહીં બોલવાનું, એક જ વખત બોલો. એટલે જીવનની અંદર જે જે કાર્ય છે, વિધિ છે, બરોબર નક્કી કરેલી છે ભાઈ. કોઈ માણસનું મરણ થાય તો પાછળ લોકો ડાળી મૂછ કેમ મૂળાવે છે? આપણે હિન્દુ એમ કહે છે ને ભાઈ સુવાળો કરાયો, તો કેમ સુવાળો કરાવે છે? એનું ભાઈ કંઈ કારણ છે ને? આ પૃથ્વી ઉપર એક રાજા થઈ ગયો. એ રાજા એવું વિચારે કે આ રાજની અંદર હું કરું એ જ થાય, બીજા કોઈનું ચોર ના ચાલે. ત્યારે એક મોટા મહંત આવેલા,
એ મહંત કે છે, રાજા સાહેબ ભગવાનની આગળ કોઈનું જોર ના ચાલે. અરે કે મારું ચાલે. તો તમારે રાજની અંદર એકા ડોસા બહુ બીમાર છે, એ ડોસાનું મરણ ના થાય એવી વ્યવસ્થા કરાવશો? આ કરાવું. એટલે ડોસાનો જે પલંગ હતો એની ચારે બાજુ 10-10 ફૂટ ઊંડી ખૈયો બનાવી. એક ખાઈની અંદર દેવતા ભર્યો છે, બીજી ખાઈની અંદર પાણી ભર્યું, ત્રીજી ખાઈની અંદર કાંટા ભર્યા. ફૂલ બંદોબસ્ત કરીને ચારે બાજુ 10,000 પોલીસ બંદૂકવાળી ઊભી રાખી, 10,000 પોલીસ તલવારવાળી ઊભી રાખી, 10,000 પોલીસ ભાલા લઈને ઊભી. આટલા બધા બંદોબસ્તની અંદર રાજા વિચારે છે કે હવે આ ડોસાને કોણ મારવા આવવાનું છે? આટલા બધા ચોકી પહેરાઓ ગોઠવેલા, પણ એમ દૂત આવ્યા ભાઈ ડોસાનો આત્મા લઈ ગયા. ડોસો મરી ગયો, આંખ ફાટી ગઈ. એટલે તો કોઈ ભજનની અંદર પણ લખ્યું છે, નોકર ચાકર ને હજુરિયા દિન રાત તો પેરો ભરે, પણ જમડા આવીને લઈ જશે તો પેરા વાળા સાકા મના. જમડા આવીને લઈ જશે તો પેરા વાળા સાકા મના. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સાકા મની. કમળા પતિ ને ભજા નહીં તો જિંદગી સાકા મની. ડોસો મરી ગયો એટલે પેલા મહંત કહે છે, રાજા તમારું જોર ચાલ્યું, સિપાહીનું જોર ચાલ્યું, કોઈનું જોર ના ચાલ્યું. રાજાએ હુકમ કર્યો કે કોઈનું જોર ચાલ્યું નહીં, કોઈને મૂછનું પાણી રહ્યું નહીં, માટે હું પણ દાઢીને મૂછો મૂળાવું છું, તમે બધા મૂળાવી નાખો. ત્યારથી આ રિવાજ ચાલુ થઈ ગયો, કોઈ વ્યક્તિનું મરણ થાય તો એની પાછળ એનો સગાવાળો સુંવાળો કરાવે છે. કેમ કે કોઈનો પાવર ચાલ્યો નહીં. એટલે જગતની અંદર જે પરમાત્માનું કર્યું સર્વે થાય છે. ઉત્પત્તિ સ્થિતિ ને સંહાર આ ત્રણ પ્રભુના હાથની વસ્તુ છે. એટલે અંગ્રેજીમાં ભગવાનને ગોળ શબ્દ કહે છે, જીઓડી ગોળ, ગ્રેટેસ્ટ ઓર્ગેનાઇઝર એન્ડ ડિરેક્ટર. આ ત્રણેય વસ્તુ પ્રભુના હાથમાં છે. જગતની અંદર લોકો કંઈ ને કંઈ વસ્તુ સંગ્રહતા થઈ ગયા છે, સંગ્રહખોરીની વૃત્તિ વધી ગઈ છે. પણ જગતની વસ્તુ જેટલી સંગ્રહી રાખીશું એ વહેલી મોડી નાશ થવાની છે અને એની પાછળ દુઃખ આવવાનું છે. જ્યારે જગદીશ છે અવિનાશી છે, પરમાત્મા સંબંધી કોઈ વસ્તુ કોઈની પાસે હશે તો એનો દુનિયામાં ડંકો વાગશે. આજે વીરપુરની અંદર જઈને જુઓ તો પરમાત્માએ આપેલો જોરીન ઝંડો એ જલારામના મંદિરમાં સંગ્રહી રાખ્યો છે. એના લીધે આખી દુનિયા આજે ત્યાં જાય છે અને સૌનો કામ થાય છે. ગમે એવો મનોરથ હોય તે એનો ફરીભૂત થાય છે, ગમે એવું દુઃખ હોય તે ટળી જાય છે. પાદરાની પાસે રણુ ગામ છે, તો રણુની અંદર તુલજા ભવાની માનું મંદિર છે. તેનો પૂજારી જે બાવો હતો પ્રભાતગીર બાવો, એ પોતે શુદ્ધ બ્રહ્મચર્ય પાળીને માતાજીની સેવા કરે. તો જગતની અંદર જે બ્રહ્મચર્ય વ્રત છે એ અતિ ઉત્તમ છે, નિષ્કામ ભક્તિ ભગવાનને બહુ વાલી છે. એક વખત ઘણા બાવાઓ ભેગા થયા, એમાં નક્કી કર્યું કે ભાઈ સાચું બ્રહ્મચર્ય કોણ પાળે છે એની પરીક્ષા કરવી છે. તો પ્રભાતગીર બાવો પોતે પોતાના ધોતિયાની અંદર દેવતાના અંગારા ભરી અને સભાની વચ્ચે પહોંચી ગયો. ધોતિયાના છેડામાંથી 5-6 દશેર જેટલા અંગારાનો ઢગલો કર્યો. સભાની અંદર બધા સાધુઓ, મહારાજ, બાવાઓ બધા જોઈ રહ્યા કે આ પ્રભાતગીરનું ધોત્યું કેમ ના સળગ્યું. ત્યારે પ્રભાતગીર બોલ્યો કે આ મારું ધોત્યું છે, બ્રહ્મચર્ય પારે છે. મારું ધોત્યું હજુ સુધી કોઈ સ્ત્રીને અડક્યું નથી, એટલે મારા ધોતિયાની અંદર અગ્નિ ભર્યો તો પણ એ સળગ્યું નહીં. મારા શરીરની હવે જે પરીક્ષા કરવી હોય તે કરો. બધા બાવા ખુશ થઈ ગયા. ત્યારે આવો શુદ્ધ બ્રહ્મચારી પ્રભાતગીર બાવો માતાજીની સેવા કરે, માતાજી એનો થાળ જમવા માટે સાક્ષાત પધારે, દરરોજ એનો થાળ જમે. તો એક વખત આ પ્રભાતગીરે માગણી કરી કે હે માં,
તે તારા કોણે જે ચૂડી પહેરી છે તારા પતિનો મારે દર્શન કરવા છે. માતાજી કે જ્યારે મારા પતિ અહીં આવશે ત્યારે હું તને એનો દર્શન કરાવીશ. ભગવાન સહેજાનંદજી એ પોતે નારાયણનો અવતાર છે. પરમાત્મા પોતે ફરતા ફરતા રણુ ગામની અંદર ત્યાં પહોંચી ગયા છે. હે વાલો ફર્યા છે દેશો દેશ રે સ્વામી નારાયણ, પ્રભાતગીર બાવો જો માતાની સેવા કરીને થાળ મૂક્યો છે, માતાજી થાળ જમતો નથી. પ્રભાતગીર કહે છે, માં મારી શું ભૂલ છે આજે તું થાળ કેમ નથી જમતી? ત્યારે માતાજીએ પ્રભાતગીરને દર્શન આપીને કહ્યું છે કે તું ઘણા વખતથી જે મારા પતિનો દર્શન કરવા ઈચ્છતો હતો, શક્તિના ધણી શિવ છે અને શિવને નારાયણ એક છે. જ્યાં વર્ણિ વેશે પધાર્યા છે એ પોતે નારાયણ છે. બાવાએ પોતે પરમાત્માને થાળ ધરાવ્યો, પછી માતાજી થાળ જમ્યો. પણ બાવાના મનમાં સંશય હતો કે આ લંગોટી વાળીને જે આવ્યા છે એ સાક્ષાત નારાયણ જો હોય તો મારો સંકલ્પ ફરી ભૂત કરે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવના જીસકે હાથ મેં દોરી. બાવો બેઠો તો પણ એને ઠંડી લાગેલી, એટલે બાવાએ સંકલ્પ કરેલો કે આ વર્ણી જો મને ગોદડી ઓઢાડે તો ભગવાન સાચા. ભગવાન સહેજાનંદજીએ પ્રભાતગીર બાવાને ગોદડી ઓઢાડી અને એનો સંકલ્પ પૂરો થયો ત્યારે એને નિશ્ચય થયો કે આ વર્ણી વેશે પધારનાર પોતે નારાયણ છે. અને તે વખત એને ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પ્રભુએ દર્શન આપ્યો. એ પરમાત્માએ આપેલી ગોદડી આજે રણુના મંદિરમાં છે. લોકો રવિવારને દિવસે પાદરાથી સ્પેશિયલ બસો મુકાય છે, એમાં લાખો માણસો જાય છે. એ ગોદડીનો દર્શન કરાયનો મનોરથ ફળીભૂત થાય છે. વડતાલના આચાર્ય વિહારીલાલજી મહારાજે 10 લાખ રૂપિયા આપવાની વાત કરી કે 10 લાખ રૂપિયા આપીએ પણ આ ગોદડી અમને વડતાલ પાછી આપો. તો એ બાવાના શિષ્યોની અંદર જે ગાદી ઉપર હતા એ મહંત બોલ્યા કે હમારે ગુરુને લિખા હૈ કે ગોદડી જો હૈ વો સાક્ષાત નારાયણને દિયા હૈ, ચાહે તો હમારા જીવ લે જાઓ લેકિન એ ગોદડી નહીં મિલેગી. તો પ્રભુની આપેલી વસ્તુની અંદર આટલી તાકાત છે. આજે એક શેઠ કથા સાંભળવા ગયેલા. ગુરુજીએ કહ્યું કંઈનું કંઈ શબ્દો સંગ્રહી રાખજો. તો આ શેઠ ઘેર ગયા છે, વીછી નીકળ્યો. તેમને થયું કે લાઈને વીછી સંગ્રહી રાખું. ગુરુજી કહેતા હતા કે સંગ્રહેલું કામ લાગે. તે એક ડાબલાની અંદર વીછીને પૂરી દીધો. શેઠાણી કહે છે, શેઠ તમને ખોટી ટેવ પડી, જે દેખો તે ઉઠાઈ લો છો. દેખી ખીલી તોય નજર ઢીલી, ખીલી પડી હોય તો ઉઠાઈ લેવાનું, બટન ઉઠાઈ લેવાનું, તાર વીછી શું કામ લાગવાનું છે? શેઠ કે તાર ગડબડ નહીં કરવાની, વીછી કામ લાગશે. પછી તો ડબ્બામાં જે વીછી મૂકેલો ને એ ડબ્બો બહાર ગોખની અંદર મૂકી દીધો. રાત્રે શેઠ શેઠાણી અંદરના રૂમમાં સૂઈ ગયો છે તો શેઠના બંગલાની પાછલી પછી તે 4 ચોર આવ્યા છે. ચોર વિચારે છે કે શેઠ શેઠાણી ઊંઘી ગયો છે, કારણ કે ઘડિયાળમાં વાગ્યા અડી શેઠ શેઠાણી ઊંઘ ચડી, એ ઊંઘી ગયો હશે. પણ શેઠ શેઠાણી જાગતો હતો. પેલા પાછળ મકાન કોચવાની વાત કરે છે એટલે શેઠ શેઠાણીને કહે છે, જો આ ચોર લોકો દિવાલ તોડી માલ લઈ જશે એટલે હું શીખવાડું એમ તાર બોલવાનું. શેઠજીએ શેઠાણીને જેવું શીખવાડ્યું
એ રીતે શેઠાણી ધીમે રહીને બોલી, શેઠજી, ઓ શેઠજી, દુકાનની કૂંચી કઈ છે? શેઠ કે કૂંચી કૂંચી થાય ઊંચી, અડધી રાતે તારો કાકો કયો સાંભળી જશે, કૂંચી તો બાર ગોખની અંદર ડબ્બામાં રહી ગઈ છે. તે કૂંચી લઈને દુકાન ખોલીને માલ લઈ જશે. છન માની બોલ્યા કે સુઈ જા. પેલા ચોરે સાંભળ્યું, પેલા દુકાનની કૂંચી તો બાર ગોખની અંદર ડબ્બો છે, અમો છે. તે ચારે ચોર આગળ આવ્યા, પેલા ગોખની અંદરથી ડબ્બો કાઢી અને ડબ્બો ખોલીને જો કૂંચી કાઢવા જાય તો પેલો વિછે ડંખ માર્યો, હો બાપા મરી ગયો. બીજો કે આ તું બહુ ઢીલો છું, તાર મમ્મીએ તને ભૂંગરો ખવડાવીને મોટો કરેલો, પોચો પોચો ભૂંગરો ખાય શું જોર મારે. એટલે બીજા એ જણ ડબ્બામાં હાથ ઘાલ્યો, હો બાપા મરી ગયો. ત્રીજો કહેલા, તારી માએ તને બકરીનું દૂધ પીવડાવ્યું છે, તે હાવ બકરા જેવો ઢીલો રહ્યો. ત્રીજા એ જો ડબ્બાની અંદર કૂચી ગાળવા જો હાથ ઘાલ્યો ને એને વીછી ગયો, હો બાપા મરી ગયો. પેલા બે કે અમને કહેતો હતો ને તું, અલા ભાઈ પણ કંઈક છે ખરું. ચોથો ગાયો, કશું નહીં ચાલો હું કૂચી કાઢું. ચોથા અંદર હાથ ગાલ્યો તેને વીછી કર્યો, જ્યારે રાડો રાડ પાડતા નાસી ગયા. શેઠ શેઠાણીને કે જોયું ને, તું કહેતી હતી કે વીછી શું કામ લાગે, પણ ગુરુ જે કહ્યું તું કંઈક સંઘર્જો, તો વીછી સંઘર્જો આટલો કામ લાગ્યો તો પરમાત્માની કોઈ વસ્તુ પરમાત્માનું કોઈ જ્ઞાન સંઘર્યું હોય તો. એક રાજા નદીના કિનારે ગયા સ્નાન કરવા, ત્યારે ત્યાં એક બ્રાહ્મણ પથ્થર ઉપર બેઠો બેઠો સ્નાન કરે. એક પથ્થર ઉપર એક બગલો બેઠો બેઠો આમ ચોંચ ઘસ્યા કરે, પાણી રેડે ને પાછો ચાંચ ઘસે. એટલે પેલા બ્રાહ્મણે શ્લોક બનાવી દીધો, ઘીસત ભાઈ ઘીસત હે, ડાલત ઉપર પાણી, તો કાંઈ કું ઘીસત વો બાત મેં જાણી. રાજાએ શબ્દ સાંભળ્યા એટલે બ્રાહ્મણને કહે છે, ભાઈ તું કયો શ્લોક બોલ્યો, મને બહુ સારો લાગ્યો, એ શ્લોક મને શીખવાડી દે. પેલા બ્રાહ્મણે રાજાને આ શ્લોક શીખવાડ્યો કે ગિસ્સત ભાઈ ગિસ્સત હે, દાલત ઉપર પાણી, તું કાહે કુ ગિસ્સત હે વો બાત મેં જાણી. રાજા તો ગોખતા ગોખતા ઘેર ગયા, ગિસ્સત ભાઈ ગિસ્સત હે, દાલત ઉપર પાણી, તું કાહે કુ ગિસ્સત વો બાત મેં જાણી. ગિસ્સત ભાઈ ગિસ્સત, દાલત ઉપર પાણી, તું કાહે કુ ગિસ્સત વો બાત મેં જાણી. રાજાને તો બહુ ગમી ગઈ આ વાત, આખો દિવસ બોલ્યા કરે, શ્લોક મોડે થઈ ગયો. તાર હંમેશા કંઈક વસ્તુ શીખ્યા હોય ને ઉપયોગમાં આવે ભાઈ. રાજાને ત્યાં શું કિસ્સો બન્યો કે રાજાની જે રાણી હતી એ હજામના પ્રેમમાં પડી ગયેલી, એટલે રાણીએ હજામને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરું, પણ તું જો રાજાનું નાક કાપી લાવું તો હું તારી સાથે લગ્ન કરું. ઓહો, એમાં શું કહે છે, હું રાજાની દાઢી બનાવવા જઉં છું તે વખતે નાક કાપી લાવીશ. એટલે બીજે દિવસ સવારમાં રાજા દાઢી બનાવવા માટે બેઠા છે, પેલો હજમ આવીને દાઢી બનાવે છે. હજમ પાણી ચોપડે છે રાજાની દાઢીએ અને અસ્ત્રાને પણ પાણી મૂકીને આમ ઘસ ઘસ કરે છે, એમ તૈયાર કર્યો ધાર બંધ બરોબર, કે રાજાનું નાક કાપી લઉં. પણ રાજાના નાક સામે જો મોટી મોટી મૂછો જોવે એટલે આ વારણનું પાણી ઉતરી જાય ને અસ્ત્રાનું પાણી ઉતરી જાય. એટલે પાછો પછી પથ્થર ઉપર એમરી ઉપર પાણી રેડીને અસ્ત્રો ઘસ ઘસ કરે, પાછો આમ તૈયાર થાય અને રાજાની મૂછો જોવે એટલે એનો પાવર ઉતરી જાય. રાજાને પેલો શ્લોક યાદ આવી ગયો, પેલો વારંદ બેઠો બેઠો અસ્ત્રો ઘસે, પાણી રેડે ને અસ્ત્રો ઘસે. તો રાજા બોલ્યા, ગિસ્સત ભાઈ ગિસ્સત હે, દાલત ઉપર પાણી, તું કાંઈ કું ગિસ્સત હો બાત મેં જાણી. અને પેલો વારંદ ગભરાઈ ગયો, ઓ રાજા સાહેબ, તમે જાણી ગયા પણ મને છોડી દેજો ભાઈ સાહેબ, મારો બિલકુલ વોંક નથી, આ જે વોંક છે બધો રોણીબાનો છે. રોણીબાએ કહ્યું તું કે રાજાને નાક કાપી લાવો તો હું તારી સાથે લગ્ન કરું, બાકી મારે તો ઘેર બૈરું છે, મારે કોઈ ઈચ્છા નથી. રાજાએ હજમને ફોંસી આપી અને રોણીને ફોંસી આપી દીધી. રાજાએ પેલા બ્રાહ્મણને બોલાવી અને ઇનામ આપ્યું કે ભાઈ તારો શ્લોક જો હું ભણ્યો તો મારી આબરૂ જતી જતી રહી ગઈ. એટલે જગતની અંદર વિચારી લેજો કે એક માયિક વિદ્યા શીખવાથી જો આટલું ફળ થાય તો પરમાત્માએ દિવ્ય સ્વરૂપ છે, એના અર્થે જેણે કંઈ કર્યું છે બાતલ જતું નથી. એક વખત ચાર બ્રાહ્મણો એક ગામમાં યજ્ઞ કરવા ગયા. યજ્ઞના અંતે યજમાને ઘણી દક્ષિણા આપી. ચારે બ્રાહ્મણો પાસે ધન આવ્યું, એમણે વિચાર કર્યો કે પ્રભુની કૃપાથી આપણને જ્ઞાન થયું છે તો આપણે વિદ્યા ભણ્યા અને આ યજ્ઞ કરાવ્યો.
તો આ મળેલા ધનમાંથી પ્રભુનો ભાગ આપણે કંઈક આપવો જોઈએ. તો પેલા બ્રાહ્મણે નક્કી કર્યું, ભગવાનની મૂર્તિ આગળ એક નાની વાડકી મૂકી અને પોતાની પાસે જેટલા રૂપિયા હતા બધા રૂપિયા ઉછાર્યા કે વાડકીમાં પડે એટલા પ્રભુના, બાળ પડે એટલા મારા. બીજો માણસ જરા ઉદાર મનનો, એણે મોટું તોસડું મૂક્યું ભગવાનના પગ આગળ, બધા રૂપિયા ઉછાળ્યા કે તોસડાની અંદર પડે એટલા પ્રભુના અને બહાર પડે એટલા મારા. ત્રીજો વરી એનાથી ઉદાર દિલનો હતો, એણે ભગવાનની આગળ ગોર કુંડારું દોરી દીધું કે આ લક્ષ્મણ રેખા દોરી છે, એની અંદર પડે એટલા રામના અને બહાર પડે મારા કામના. પણ ચોથો તો બહુ ઉદાર હતો કે ઉપરવાળા, આ જે છે બધું તારું છે, હું તો માત્ર નિમિત્ત છું, માટે બધા રૂપિયા હું ઉપર ઉછાળું છું, ઊંચા જેટલા ઉપર જાય એટલા તારા અને નીચે આવે મારા. તેને ઉછાળે એટલા બધા જ રૂપિયા પાછા આવી ગયા, રિટર્ન થઈ ગયા. પેલા ત્રણે કહેલા તું ફાવી ગયો, ત્યાં જેટલા ઉછાળ્યા બધા પાછા આવી ગયા. કારણ કે તમે મર્યાદા રાખી, એકે વાડકી મૂકી, એકે તોસડું મૂક્યું, એકે કુંડારું દોર્યું, પણ મેં મારા મનથી સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું તો ભગવાન રાજી થઈ ગયા. ભગવાન તો આખા દુનિયાનો માલિક છે, એને કંઈ ભૂખ છે ખરી? ત્યાં આપ્યું એ બધું તને પાછું આપી દઉં છું. માટે પરમાત્માને અર્થે કોઈ બી વ્યક્તિ કોઈ બી કાર્ય કરે છે તેનું બહુ મોટું ફળ થાય છે. જે ભગવાન સ્વપ્નની અંદર નથી આવતા, તમે ઘણા માણસોને પૂછો કે ભાઈ કોઈ ડાકોર પૂનમ ભરવા જતા હોય, કોઈ વીરપુર જતા હોય, કોઈ સતાધાર જતા હોય, કોઈ સાયલા જતા હોય, કોઈ વડતાલ જતા હોય કે ભાઈ તમારા ઈષ્ટદેવના મંદિર ઉપર જે ધજા છે એ ધજાની પૂંછડી સ્વપ્નમાં આવે છે?